ગુજરાતની બાજુમાં આવેલ મહારાષ્ટ્રમાં ગુટકા પર પ્રતિબંધ હોવાને લઈને કાળા બજારમાં વેચવા લઈ જવાતો જથ્થો નેશનલ હાઈવે પર પસાર થવાની બાતમીના આધારે રેન્જ આઈજીના સ્કવોડ દ્વારા ઝડપી પાડી બે લોકોની ધરપકડ કરી છે. જોકે એક કરોડનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી છે. ગુજરાતની બાજુમાં આવેલ મહારાષ્ટ્ર આમ તો સૌથી વિકસતા અને સપનાની નગરી તરીકે ઓળખાય છે. જોકે આ રાજ્યમાં દારૂબંધી નથી પણ ગુટકા પર પ્રતિબંધ છે. ત્યારે આ વસ્તુની માંગ સૌથી વધુ હોવાને લઈને વેપારી દ્વારા મોટા પ્રમાણમાં ગુટખાનો જથ્થો ગેરકાયદેસર મંગાવવામાં આવે છે. ત્યારે રેન્જ આઈજીના સ્કવોડને બાતમી મળી હતી કે આ જ પ્રકારનો ગુટખાનો મોટો જથ્થો બે ટેમ્પોને મારફતે મુંબઈ લઈ જવામાં આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા પાસે સુરતથી મુંબઈ તરફ જતા ગેરકાયદે ગુટખા અને તંબાકુના જથ્થાને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે આ ટેમ્પો ચાલક ઇરફાન કુરેશી, મોહમ્મદ સહરિયાર કુરેશીને ઝડપી પાડી તેમની પાસે રહેલ 84 લાખના ગુટકાના માલના બિલ માંગતા તે નહોતા. જોકે આ માલ કડોદરા ખાતે રહેતા ઈસામ અઝરભાઈ નામના વેપારી, મુંબઈ ખાતે વિરાળ ખાતે રહેતા હાજીભાઈને આપવા જતા હતા. જોકે પોલીસે આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી 84 લાખના ગુટખા અને 2 ટેમ્પા જેની કિંમત ₹20 લાખ થાય છે ત્યારે કબજે કરી કુલ ₹1.04 કરોડનો મુદ્દામાલ કબજે કરી માલ મોકલનાર અને લેનાર ઈસમોની તપાસ શરૂ કરી છે.